સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ઘેડ પંથક ફરી જળબંબાકાર થયું છે. ઓજત નદીના પાણી ફરી વળ્યા. માણાવદરના મટિયાણા, બાલાગામ, આંબલિયા પામ પાણી ફરી વળ્યા છે. મુખ્ય તાલુકાને જોડતો રસ્તો પણ બંધ થયો છે. હજારો એકર જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે. ઘેડના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. માણાવદરના મટિયાણા, બાલાગામ, આંબલી પાણીમાં ગરકાવ અને ખેતરો પણ જળબંબાકાર થઈ ચૂક્યા છે. પાકનું ધોવાણ થઈ ચૂક્યું છે. ઓજત નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા છે. માણાવદરના મટિયાણા, બાલાગામ, આંબલિયામાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોની અંદર પણ પાણી ફરી વળ્યા છે. ખેતરો પણ જળબંબાકાર થઈ ચૂક્યા છે. આ ગામો જે આખા ને આખા બેટમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે. રોડ રસ્તા જે જળમગ્ન થઈ ચૂક્યા છે. પાણીના કારણે લોકોના જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે. ફરી એક વખત મેઘ સવારી આવી અને અહીં કહેર બનીને વરસી આકાશી આફતના કારણે કઈ રીતે હાલ બેહાલ થઈ ચૂક્યા છે ઘેડ પંથકના દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે. ઓજત નદી જેનું જળસ્તર વધ્યું અને આસપાસના ગામોમાં ફરી વળ્યું. હારીજ તાલુકાની વાત કરીએ. લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. બપોર બાદ હારીજ તાલુકામાં વરસાદનું આગમન થયું. હારીજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી. હારીજ, બોર તળાવ, અડિયા, કુકરાણા સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા. અસહ્ય ઉકળાટ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી. વાવેતર કરેલ મુરઝાતા પાક વરસાદના પગલે જીવતદાન મળશે. સમાચાર દ્વારકાથી. વરસાદી પાણીમાં 7 લોકો ફસાયા. શ્યામબાઈ માતાજીના મંદિરે વરસાદી પાણીમાં 7 લોકો ફસાયા. દ્વારકા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 7 લોકોને રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવાયો. દ્વારકા નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડ દ્વારા લોકોને બચાવી લેવાયા. દ્વારકા શ્યામબાઈ માતાજી મંદિર પાસે ચારકલા રોડ પર 2 બાળકો અને 5 લોકો સહિત 7 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. વરસાદી પાણીમાં 7 લોકો ફસાઈ ગયા હતા. જળસ્તર વધતા જ તેમને બહાર કાઢવામાં મુશ્કેલીઓ આવી, પરંતુ ફાયર વિભાગની ટીમે અહીં પોતાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. તમામ પડકારો અને મુશ્કેલીઓ વચ્ચે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અમરેલીના બગસરામાં 4 લોકો ફસાયા હતા. ધસમસતા પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું. ઉપરવાસમાંથી અચાનક પાણી આવતા આ લોકો ફસાયા હતા. ફાયરના જવાનોએ દિલધડક રેસ્ક્યુને પાર પાડ્યું. પીજીવીસીએલ વીજપોલના કોન્ટ્રાક્ટ રાખી કામ કરી રહેલા 4 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું. બગસરાના અમરેલી રોડ પર આવેલ ગૌશાળા નજીકમાં 4 વ્યક્તિઓ ફસાયા હતા. પાણીમાં મામલતદાર દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું. ફાયર વિભાગના જવાનો દ્વારા દિલધડક રેસ્ક્યુ કરી 4 વ્યક્તિઓના જીવ બચાવી લેવાયા. અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ. મોડાસા, શામળાજી, ભિલોડા સહિતના જિલ્લામાં વરસાદ ખાબક્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે મુશળધાર વરસાદ વરસ્યો હતો અને આ સાથે જ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો. બફારા અને ગરમીથી લોકો ત્રસ્ત હતા. એકાએક વરસાદની શરૂઆત થતાં જ વાતાવરણ ખુશનુમા બન્યું. મોડાસા, શામળાજી, ભિલોડા સહિતના જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે મુશળધાર વરસાદની એન્ટ્રી જોવા મળી. વડોદરામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવાયાર્ડમાં 100થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા. 8 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. ઘરોમાં પાણી ઘૂસ્યા. લોકોને પાણીમાં ન જવા પોલીસે અપીલ કરી. સયાજીગંજ વિસ્તારમાં આવેલું ગરનાડું જે પાણીના કારણે ભરાઈ ગયું. ગોત્રી જવાનો રસ્તો બંધ થઈ ગયો. વિદ્યાર્થીઓ અટવાઈ ગયા. ઘરોમાં પણ પાણી ઘૂસ્યા તો દુકાનો પણ પાણીના કારણે દુકાનમાં રહેલો માલ સામાન પલળ્યો. શહેરમાં તમામ રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે. વડોદરાના રસ્તાઓ પર દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 8 કલાકમાં 6 ઇંચ વરસાદ અને તેણે મુશ્કેલીઓ સમસ્યાઓ વધારી. જીઆઈડીસીના કર્મચારીઓ ઘરે પહોંચવા અપીલ કરવામાં આવી છે. વડોદરામાં એનડીઆરએફની ટીમને તૈનાત કરાઈ. વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે. વડોદરાના છાણી વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા. ઇન્દિરાનગરમાં પણ પાણી ફરી વળ્યા.
તો વડોદરામાં 8 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ વડોદરાના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. બીજી તરફ મેઘરાજા પણ વિરામ લેવાના મૂડમાં નથી. લોકોને અપીલ કરવામાં આવી છે કે ઝડપથી પોતાના ઘરે પહોંચે અને જીઆઈડીસીમાં કામ કરતા જે કર્મચારીઓ છે તેમને પણ ઝડપથી ઘરે પહોંચવાની અપીલ કરવામાં આવી છે. કારણ કે બની શકે કે મેઘ તાંડવના કારણે પાણીનું સ્તર હજુ પણ વધે અને લોકો પોતાના ઘર સુધી પણ ન પહોંચી શકે. વડોદરાના રસ્તાઓ જાણે કે દરિયો બની ગયા છે. આખે આખા પૈડા વાહનોના આ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા. લોકોને અવર જવર કરવામાં પણ તકલીફ પડી રહી છે અને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળશે. મારી સાથે મારા સહયોગી સંધ્યા પંચાલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈએ. સંધ્યા, વડોદરામાં અત્યારે કેવા પ્રકારનું વરસાદી વાતાવરણ, શું સમસ્યાઓ તમને નજરે પડી? વડોદરામાં અત્યારે અમે સમા વિસ્તારમાં છીએ અને આપ જોઈ શકો છો કે ઘૂંટણ સુધીના અહીંયા પાણી ભરાઈ ગયા છે. આ મેઇન રસ્તો છે અને મેઇન રસ્તાથી અંદર સોસાયટી પણ આવેલી છે અને સોસાયટી પણ અત્યારે 1/2 ફૂટથી વધારે, એટલે લગભગ 1 થી 1.5 ફૂટ પાણી આ સોસાયટીની અંદર છે. અને હું આપને બીજી એક પહેલા વિગત આપવા ઈચ્છીશ અને ત્યારબાદ હું અંદર જે ઘરમાં પાણી ભરાયા છે એ પણ હું આપને બતાવીશ કે આ મેઇન આ વિસ્તાર છે. અને ડાબી બાજુથી આપ જોઈ શકો છો કે અહીંયા પણ બસો બંધ પડી ગઈ છે. બીજી તરફ ત્યાંથી રસ્તો અત્યારે બ્લોક કરવામાં આવ્યો છે, એટલે કે બેરિકેડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ વાહનો અહીંયા પ્રવેશી ન શકે, એટલે ત્યાંથી જ તેમને રોકી દેવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો અત્યારે અવર જવર કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં સુધી આટલા જ, એટલે કે ઢીંચણ સુધીના પાણી અત્યારે ભરાયેલા છે અને લગભગ આ સોસાયટીઓના હાલ પણ કંઈક આવા જ છે. દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને દર વર્ષે સમા વિસ્તાર, એટલે જ્યારે પણ વરસાદ પડે ત્યારે સમા વિસ્તાર ડૂબી જતો હોય છે, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. સોસાયટીમાંથી કેટલાક લોકો આવી રહ્યા છે અને એ લોકો સાથે પણ આપણે વાતચીત કરીશું કે ક્યાંથી તેઓ આવ્યા છે અને અંદર કેટલા પાણી ભરાયેલા છે. ક્યાંથી આવ્યા છો, અંદર રહો છો આપ? હા, અંદર હમ લોગ અંદર રહેતે, વહાં MGM સ્કૂલ કે પાસ તક પાણી હૈ ઓર ઉધર સે જો મતલબ બારિશ કે વજહ સે ઉતના પાણી ઉધર સે આ નહીં રહ્યા, તો જિધર ડીપ સાઇડ એરિયા હૈ પાણી ઉધર સે ઇધર નીચે કી ઓર આ રહા હૈ. તો હમ લોગ લગભગ MGM સ્કૂલ કે પાસ સે આ રહે વહાં તક ની તક પાણી હૈ. અચ્છા, ની તક પાણી ભરાય, તો ઘરો મેં ભી કુછ ઘરો મેં? હા હા, યે યે સાઇડ વાલે જિતને ભી ઘર મેં હૈ સબ મેં ઘરો મેં લગભગ પાણી ગયા હુઆ હૈ. અચ્છા, તો ઘર માં પણ પાણી ભરાયેલું છે. મારા કેમેરામેન ને પણ કહીશ કે સાચવીને, કારણ કે અત્યારે આપણે પાણીની અંદરથી પસાર થઈ રહ્યા છીએ એટલે મેઇન રોડ પરથી જ અત્યારે અહીંયા બમ્પ પણ છે, એટલે સાચવીને આવવા માટે હું વિનંતી કરી રહી છું. હું આગળ જઈને આપને દ્રશ્યો પણ બતાવીશ, કારણ કે આગળ સોસાયટીના કેટલાક બંને તરફના જે ઘર છે એ ઘરમાં પણ અત્યારે પાણી ફરી વળ્યા છે, લગભગ 1 થી 1.5 ફૂટ જેટલા પાણી છે. જો કે અહીંયા કેટલીક સોસાયટી છે એ લોકોએ પોતાના ઘર ઊંચા કરી દીધા છે, જેના કારણે પાણી હજુ ત્યાં સુધી નથી પહોંચ્યું, પરંતુ જરૂરથી ઓશરીમાં પાણી પહોંચી ગયું છે. અહીંયા પણ આપ જોઈ શકો છો કે ઓશરીની અંદર આ પાણી પહોંચી ગયા છે કેટલાક ઘર, કારણ કે આ વિસ્તાર એવો છે કે દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જતા હોય છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે? દર વર્ષે. અને કેટલા પાણી ભરાઈ જાય? આટલું આટલું કમર સુધી. અચ્છા, સોસાયટીઓમાં પણ અંદર પાણી ભરાઈ જાય? બધી સોસાયટીમાં પાછળ નહીં. તમે કેટલા દૂરથી આવ્યા અહીંયા? અમે આયા એપ્રોક્સલી 1 કિલોમીટર તો ખરો. અને આટલું જ પાણી મળ્યું? હા, આટલું જ છે. આવા હાલ બરોડાના જોયા ક્યારે કે પછી આ વખતે, આ સીઝનમાં? આ સીઝનમાં જોયા. આની પહેલા બી હતું, 2016માં 2019માં આ જ પરિસ્થિતિ હતી. પણ આ સીઝનમાં પહેલી વખત આવું પાણી આવ્યું? હા, આ સીઝનમાં પહેલી વાર આવ્યું. જી, તો આ સીઝનમાં બરોડામાં પહેલો આવો વરસાદ વરસ્યો છે અને આપ જોઈ શકો છો કે ઘરનું આખું આંગણું છે એ અત્યારે પાણીથી તરબોળ થઈ ગયું છે. અત્યારે વરસાદ થોડોક ધીમો પડ્યો છે, માટે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે અને તેઓ જાયજો લેવા માટે પહોંચી રહ્યા છે અને લોકો અત્યારે જોવા માટે નીકળ્યા છે કે ક્યાં કેટલા પાણી ભરેલા છે. વરસાદ જોવા નીકળ્યા છો? આટલું આટલું પાણી છે અહીંયા આગળ. અચ્છા, શું કરું હવે? એનો સવાલ પણ એ છે કે શું કરું. આ ભાઈ હવે આપણને, દાદા જે છે એ આપણને બોલાવી રહ્યા છે કે અમારી સોસાયટીમાં જુઓ કેટલા પાણી ભરેલા છે. આપણે એમની સાથે વાતચીત કરીએ, કારણ કે અહીંયા પણ ઘરની અંદર પાણી ફરી વળ્યા છે અને દર વખતે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અહીંયા ખાડો નથી ને દાદા? ઓકે, કારણ કે આપણે પણ સાચવીને જવું પડે એ પ્રકારની પરિસ્થિતિ છે. શું પરિસ્થિતિ દાદા? પાણી અંદર આવી ગયું. પાણી અંદર આવી ગયું? હા હા.
અત્યારે ઉતરી ગયું છે, અત્યારે ઉતરી ગયું. અચ્છા, હું દ્રશ્યોમાં બતાવીશ કે અહીંયા તેમણે એક સ્લાઇડ રાખી છે જેથી પાણી ઘરની અંદર ન જાય, પરંતુ આપ જોઈ શકો બહાર કાદવ કીચડ થોડો જોવા મળી રહ્યો છે અને ત્યાં સુધી એટલે કે પાણી આવી ગયા હતા. હા, કેટલું? 2 ઇંચ સુધી અહીંયા પાણી. અચ્છા, ઘરમાં ઘરમાં તેમ નથી, થોડો આ સાઈડમાં તેની કુડ અંદર ગયું પાણી. અચ્છા, હા, પણ ત્યાં સુધી ઓશરીમાં ત્યાં સુધી તો હજી પાણી છે જ. છે પાણી, તો વરસાદ આવે તો શું થાય? બસ આ જ પ્રોબ્લેમ છે. હા, કોઈ પણ કેમ આવું દર વખતે કેમ આવું થાય છે? અહીંયા પાણી ભરાય છે બચ્ચા, કેમ કે અહીંયા ડાઉન છે. સ્વાતી ઉપર, આ બાજુ ઉપર, આ બાજુ ઉપર અહીંયા જ કાઢું છે. અચ્છા, આ નીચાણ વાળો છે આ વિસ્તાર, એના કારણે પાણી ભરાઈ જાય છે અને સૌથી પહેલું જો પાણી આવે તો તમારા ઘરમાં તો આવે જ આવે. ગેટ તૂટી ગયો તો પાણી પ્રવાહ. અચ્છા, આ ગેટ એટલા માટે તૂટી ગયો છે. અચ્છા, મારા કેમેરામેનને બતાવીશ કે આ જે મેઇન ગેટ ઘરનો આપ જોઈ શકો છો, પાણીનો ફોર્સ એટલો બધો છે. સ્લાઇડિંગ ગેટ હતો તો એ વરસાદથી પાણી પ્રેશર એવો હતો ને તૂટી પડી. પછી બીજાની મદદથી એ ઉઠાઈને મૂક્યું છે અને અંદર બોયરાનું મકાન છે. અચ્છા, અન્ડરગ્રાઉન્ડ છે, પાણી ઘૂસી ગયું અંદર. અચ્છા, અન્ડરગ્રાઉન્ડ આ મકાન છે એટલે કે અંદર પણ છે અને જેના કારણે પાણી અંદર સુધી જતા રહે છે અને જેના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે લોકોને. આ પરિસ્થિતિ છે અહીંના લોકોની અને હજુ પણ જેટલા ઘરો આપ જોઈ રહ્યા છો, આ સોસાયટી પણ અહીંયા પોશ સોસાયટી જોવા મળી રહી છે સમા વિસ્તારની, પરંતુ દરેક ઘરમાં અત્યારે પાણી ઘૂસી ગયા છે અને દાદાનું જેમ કહેવું છે કે અત્યારે તો વરસાદ થોડોક રોકાયો છે જેના કારણે આ પાણી થોડા થોડા બહાર નીકળી ગયા છે, પરંતુ અહીંયા પણ જોઈ લો કે અહીંયા પણ પગથિયા સુધી તો પાણી પહોંચી ગયા છે, એટલે માટે જ આ લોકોએ ઘર થોડાક ઉપર લઈ લીધા છે એટલા માટે, કારણ કે ઘરની અંદર પાણી ન જાય. જો ઘરની અંદર પાણી જાય તો પછી શું પરિસ્થિતિ થાય? દાદા પણ અમને જોઈને વાત કરવા ઈચ્છી રહ્યા છે, આપણે તેમને પૂછીએ. હવે તે પણ એ જ કહી રહ્યા છે કે જોઈ લો આ હાલ છે અમારા સંસ્કાર નગરીના, આ હાલ છે મેટ્રો સિટીના, આ હાલ છે. કેમનું પાણી? હા, કેટલું પાણી છે? કેટલું પાણી યાર, યહાં તક તેમનું કહેવું છે કે જેના કારણે આપ જોઈ શકો છો કે આખી સોસાયટી આજે જોવા મળી રહી છે. આ સોસાયટી પાણી જ પાણી છે, પાણીમાં તરબોળ થઈ ગઈ છે. અનેક લોકો ઘરમાં પુરાવવા માટે અત્યારે મજબૂર થઈ ગયા છે અને જેના કારણે હવે તો થોડોક વરસાદ ઓછો થયો છે, પરંતુ જે રીતે હવામાન વિભાગની આગાહી છે, આ વરસાદ આ જ રીતે અવિરત રહેવાનો છે અને જેના કારણે વરસાદી પાણીમાં આજે આજની રાત વડોદરાએ વરસાદી પાણીમાં કાઢવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ વડોદરામાં થયું છે. આપ જોઈ શકો છો, એક એક ઘર, કોઈ પણ ઘર લઈ લો, દરેક ઘરમાં પાણી ભરાયેલા છે અને લોકોના ઘરની અંદર ઘૂસી ગયા હતા, પરંતુ વરસાદ થોડોક ઓછો છે જેના કારણે આ પાણી અત્યારે ઓછા જોવા મળી રહ્યા છે. લોકો પણ અત્યારે ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે આટલો વરસાદ છે. આ વરસાદમાં બહાર નીકળે તો પછી શું હાલ થાય એ વડોદરાવાસીઓને ખબર છે અને જેના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ દીપા અહીંયા થયું છે વડોદરામાં સમા વિસ્તારની. આ જે પોશ સોસાયટી છે તેના હાલ અમે બતાવી રહ્યા છીએ. ઘણા લોકો મેઇન રોડ ઉપર છે, ત્યાંથી તેઓ પસાર થઈ રહ્યા છે, સોસાયટીની અંદર આવવાનો પ્રયત્ન પણ નથી કરી રહ્યા, કારણ કે તેમને ખબર છે કે જો અંદર આવીશું તો પછી કઈ પરિસ્થિતિનો સામનો તેઓએ કરવો પડશે. સંધ્યા, એક વ્યક્તિ સાથે તમે વાતચીત કરી અને તેમણે કહ્યું કે શું કરીએ, કારણ કે હવે તો નાગરિકોને પણ ભરોસો થઈ ચૂક્યો છે અધિકારીઓ પર કે તેઓ નિષ્ક્રિય જ રહેવાના છે, તેઓ કોઈ જ કામગીરી નથી કરવાના અને એટલે જ પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે એ કાગળ પર જ જોવા મળતી હોય છે. નાગરિકોએ હવે રોષ ઠાલવવાનું પણ બંધ કરી દીધું છે. બિલકુલ, નાગરિકો રોષ ઠાલવવાનો બંધ કરી દીધો છે. કાકાએ પણ અહીંયા જેમની સાથે અમે વાતચીત કરી તેમનું પણ કહેવું છે કે કોર્પોરેશને અહીંયાથી જે પાણી બહાર નીકળતું હતું એ રસ્તો જ બ્લોક કરી દીધો છે. એટલે તેમનું કહેવું છે કે કોર્પોરેશન અમારું નથી વિચારતું, તેમનું પોતાનું વિચારે છે અને જેના કારણે દર વર્ષે આ એક જ દિવસનો આટલો વરસાદ છે. આપ સમજી શકો છો કે આ સિઝનનો પહેલો આટલો ભારે વરસાદ વરસ્યો છે વડોદરામાં અને તેમાં વડોદરા નગરી પાણી પાણી થઈ ગઈ છે. વડોદરાનો આ જે સમા વિસ્તાર છે હંમેશ માટે, ફક્ત આ એક વર્ષની વાત નથી, સમા વિસ્તારમાં હંમેશા આટલા જ પાણી ભરાઈ જાય છે અને જેના કારણે આપ જોઈ શકો ઘણા લોકો તો જોબ પર ગયા હતા, પોતાના વ્હીકલ તેઓએ ત્યાં મૂકી દીધા છે. રસ્તામાં અમને અમિતનગર સર્કલ પાસે પણ કેટલાક લોકો મળ્યા અને તેઓ પણ એ જ કહેતા હતા કે અમે જોબ પર ગયા હતા પરંતુ હવે
અમે પાછા ફરી રહ્યા છીએ, કારણ કે આટલા બધા પાણી ભરાયેલા છે અને તેના કારણે અમારે ઘરે પહોંચવું જરૂરી છે. આપણી સાથે એક ભાઈ છે, આપ ક્યાં છી? આપ આગળ રહો છો સોસાયટીમાં? હા, અંદર રહેતો હું. અંદર રહેતે હૈ? ઓકે. કિતના અગર આપ વ્હીકલ લેકર ગયે થી? આસી ગયે? મેં કાર લેકે ગયા થા, ફસ ગયા, ઓફિસ માં ગાડી રખ દીયા, ચલ કે આ રહા હું. ચલ કે કિતને દૂર સે આયા આપ? હમ ઓફિસ મંજલપુર મેં હૈ, તકરીબન 12 કિલોમીટર હૈ. 12 किलोमीटर? तो कैसे, किसी से लिफ्ट ली या ऐसी? नहीं, चल के आया. लिफ्ट लेने का कुछ है ही नहीं साधन, सब लोग चल के आ रहे हैं. अच्छा. और कोई टू व्हीलर तो चल नहीं रहा. हाँ. सबके साथ चल के अभी यहाँ तक आया. 12 किलोमीटर? तो बड़ी अच्छी सी एक्सरसाइज हो गई आपकी. एक्सरसाइज हो गई, जबरदस्त एक्सरसाइज हो गई. अब कल कैसे जाएंगे उसकी भी चिंता. कल तो शायद सीएल लेना पड़ेगा, छुट्टी लेना पड़ेगा. छुट्टी लेना पड़ेगा. जो आ हाल छे यहाँ बरोडा मा के अत्यारे तो 12 किलोमीटर आ भाई चाली ने आया छे. क्या नाम है आपका? मैं डेंसिल. अच्छा, डेंसिल. और कितने पहले के, अभी देखा कभी ऐसा पानी आपने यहाँ पे कि हर साल इस इलाके में पानी आता रहता है ऐसे? अच्छा. हर बारिश में थोड़ा कुछ थोड़ा बारिश हो जाता है 3-4 घंटे का. हाँ. जैसे पानी जम जाता है. ओके. आज तो सुबह से पानी है यहाँ पर? हाँ, ये सुबह से बारिश है. चलिए अच्छा है. आप अच्छे से घर पहुँचिए क्योंकि बीवी बच्चे फैमिली भी इनका इंतजार कर रही होगी. તો આપ જોયું કે એક એક વ્યક્તિની એક એક કહાની છે અને તેમની કહાની છે કે 12 કિલોમીટર માંજલપુર તેમની ઓફિસ છે, ગાડી તેમણે ત્યાં રોકી દીધી છે અને ત્યાંથી તેઓ આવી રહ્યા છે ચાલીને, એટલે 12 કિલોમીટર ચાલીને તેઓ આવ્યા છે. તો જેટલા લોકો અમને મળી રહ્યા છે તેમની કંઈક અલગ કહાની છે. કોઈ અત્યારે આ વરસાદી પાણીને માલવા પણ નીકળ્યું છે એવા પણ લોકો છે જે સોસાયટીમાં છે અને તેમને ખબર છે કે દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, માટે અમે તો હવે યુઝ ટુ થઈ ગયા છીએ એ પ્રકારની પરિસ્થિતિ પણ છે. કારણ કે આગળ અમે જેટલા જઈશું પાણી એટલા જ વધારે અમને મળવાના છે એ પણ અમને ખબર છે. અને માટે જ ઘણા લોકો આપ જોઈ શકો છો કે કોઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે નીકળ્યું છે. આ બહેનો પણ છે અને તેઓ તેમની ઘરે હવે ક્યાંથી આવી રહ્યા છે આપણે તેમને જ પૂછીશું. ક્યાંથી આવો છો અત્યારે? જોબ પરથી આવ્યો છો? કઈ કામ? દૂધ માટે. દૂધ લેવા ગયા હતા? શું લઈને આવ્યા બતાવો? દૂધ લઈને આવ્યા છો? અચ્છા, દૂધ અને દહીં લઈને આવ્યા છો રાતની વ્યવસ્થા કરવા માટે? પાણીમાં નીકળ્યા હતા આવી રીતે? અચ્છા. કારણ કે ચિંતા તો સતાવે, કારણ કે ઘરની મહિલાઓ છે, બાળકોને જમાડવાનું હોય, વડીલોને જમાડવાનું હોય, તો તેઓ અત્યારે દ્રશ્યોમાં પણ બતાવજો કે આપની આપની બેગ બતાવશો બેન, શું નામ છે આપનું? આપ જોઈ શકો છો કે દૂધ લઈને આવ્યા છે, દહીં લઈને આવ્યા છે, 2-3 વસ્તુ, એટલે સવાર સુધીની વ્યવસ્થા કરી દીધી. કાલ સુધીની. કાલ રાત પછી બહાર ના નીકળવું પડે. ઓકે. તો આપ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ છે. અહીંયા પણ વાહનો બંધ થઈ ગયા છે, રિક્ષાને ધક્કા મારવા પડે છે, 2-3 લોકો ધક્કા મારે ત્યારે આગળ વધે છે. કેટલીક ગાડીઓ અહીંયાથી જ યુટર્ન લઈ રહી છે. હું દ્રશ્યોમાં મારા કેમેરામેનને કહીશ કે એ પણ બતાવે કે તેઓ અહીંયાથી જ યુટર્ન લઈ રહ્યા છે. પાછળ પણ ઘણા બધા લોકો જે છે અત્યારે ઊભા છે, ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, કારણ કે તેઓ પણ કયો વિસ્તાર છે ને ત્યાંથી લોકો આવી રહ્યા છે એમને પણ પૂછીશું. અહીંયા કેટલાક લોકો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ક્યાં કહેંગે ઇતની બારિશ છે યહાં પર? વધારે પાણી ભરાઈ જશે દર વર્ષે, અને દર વર્ષે બી આ જ માહોલ છે ચોમાસામાં. ચોમાસામાં આ જ છે? હા જી. એક અંકલ આંટી પણ આવી રહ્યા છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ. તેઓ ક્યાંથી આવે છે, કેટલા દૂરથી આવે અત્યારે? વધારે વરસાદ પડે ને તો આ ભરાય છે ખાડો, એટલે એ જોવા નીકળ્યા છો કે આ વખતે ગયા વર્ષ કરતા કેટલું ભરાયું? એટલા માટે જ નીકળ્યા છે. તો ઘણા લોકો મુશ્કેલીનો સામનો